વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી આ સંસ્થાનું નામ પ્રાચ્ય વિદ્યા મંદિર છે પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ સ્થપાયેલી આ સંસ્થા પ્રાચીન અને અતિ દુર્લભ હસ્તપ્રતોનો વિપુલ ખજાનો ધરાવે છે અહીં પ્રાચીન કાળ માંડીને ત્યારબાદની ત્રીસ હજાર હસ્તપ્રતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે એટલું જ નહીં કર્મકાંડ વાસ્તુશાસ્ત્ર ગણિતશાસ્ત્ર જેવા વિષયોની સાથે સાથે આઠમી અને નવમી સદીના તામ્રપત્રો તુલપત્ર કાપડ પરનું લખાણ અને ચિત્રો સાથે આપતી આકર્ષક હસ્તપ્રતો ગાંધીજીએ લખેલા પત્રોનો પણ સંગ્રહ કરે છે હોય પછી તંત્રશાસ્ત્ર હોય આયુર્વેદ છે ગણિત શાસ્ત્ર છે એટલે જ્ઞાન અને વિજ્ઞાનનો આ બહુમૂલ્ય વારસો જે સર સયાજીરાવ ગાયકવાડે શરૂ કર્યો તે હજી પણ ચાલી રહ્યું છે એમાં નવા નવા સંગ્રહો ઉમેરાય છે પણ ગાયકવાડ ઓરિએન્ટેડ સિરીઝ અને સયાજી સાહિત્ય માળાની પુસ્તકોની શ્રેણી પણ શરૂ કરવામાં આવી છે પ્રાચ્ય વિદ્યા મંદિરમાં પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતા સમય સૂચક યંત્ર શાહી રાખવાના પાત્રો વગેરે સહિત અનેક એવી દુર્લભ વસ્તુઓ છે જે આપને બીજે ક્યાંય જોવા નહીં મળે સૌનું ધ્યાન ખેંચી તેવી એક હસ્તપ્રત છે બસો ફૂટ લાંબી અને સૂક્ષ્મ અક્ષરોમાં લખાયેલી મહાભારતની હસ્તપ્રત અહીં રામાયણ મહાભારત અને ભાગવદ્ ગીતા જેવા ગ્રંથોની હસ્તપ્રતો સાથે સોના અને રૂપામાં લખાયેલા ગ્રંથોનો પણ સંગ્રહ છે વર્ષ ઓગણીસો સિત્યાસી ઓગણીસો ઈઠ્યાસીમાં રામાનંદ સાગર દ્વારા લિખિત રામાયણનો રેફરન્સ પણ અહીં સંગ્રહાયેલી રામાયણમાંથી લેવામાં આવ્યો છે હોય પછી તંત્રશાસ્ત્ર હોય આયુર્વેદ છે ગણિતશાસ્ત્ર છે એટલે જ્ઞાન અને વિજ્ઞાનનો આ બહુમૂલ્ય વારસો જે સર સયાજીરાવ ગાયકવાડે શરૂ કર્યું તે હજુ પણ ચાલી રહ્યું છે એમાં નવા નવા સંગ્રહો ઉમેરાય થયો છે પણ શરૂઆતમાં આ સંસ્થા સંચાલન સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ તે શહેરના કીર્તિસ્તંભ પાસે આવેલા બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવી જે આજે પણ કાર્યરત છે ભારતના ઐતિહાસિક અને દુર્લભ વારસાને સાચવવા અને તેની જાળવણી માટે પ્રાચ્ય મંદિર છેલ્લા પંચ્યાસી વર્ષથી કાર્યરત છે આ સંસ્થાના પ્રયાસને કારણે વર્ષો જૂની હસ્તપ્રતો આવનારી પેઢી માટે સંભારણું બની રહેશે તેમાં કોઈ બેમત નથી રોહિત ચાવડા વીટીવી વડોદરા